Good morning, dear friends, and welcome here in online education. Vidyarthi Mitro, gat lecture ma apne apna Dhoron 12 Madhyamik Shikshan Board ne jahir pariksha na part B 50 mark nu uttar vahi ma lakhvanu session ane part B ma na section A etle ke kul जे 10 प्रश्नों आप्या होय एमांथी कोई पण 8 प्रश्नों तमारे लखवाना होय छे, एटले के दरेक प्रश्नना 2 गुण प्रमाणे 8 दू 16 गुणना ए गुण भारनो सेक्शन ए केवी रीते लखीए तो केटला मार्क्स मळशे, गुण प्रदान योजना केवी हशे, ए तमाम आपणा अभ्यासक्रम पर आधारित 1 थी 14 प्रकरणनो सेक्शन ए आपणा तमाम शिक्षक मित्रों द्वारा पूर्ण कर्या बाद आजथी आज पार्ट बी माना सेक्शन बी एटले के मित्रों हूँ आ कहवा मांगु छू के पार्ट ए एमसीक्यू हतो अने पार्ट बी एटले 50 मार्क नो उत्तर वही मां लखवानो छे, बराबर। हवे एमानो आजे आपणे सेक्शन बी मित्रों खबर पड़ी, सेक्शन बी एटले प्रत्येक प्रश्न 3 मार्क नो होय छे। तमारे 1-14 પ્રકરણના આપણા અભ્યાસક્રમમાંના જે 8 પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબો ઉત્તરવહીમાં લખવાના હોય છે, અને આ લખાણ જે તે પ્રકરણને આધીન જે પ્રશ્ન પૂછ્યો હશે તો એ પ્રશ્નને સમજીને તમે કેટલું લખાણ લખશો અને એ લખાણ પર કેટલા વધુમાં વધુ તમે માર્ક્સ મેળવી શકશો એના માટેના લેક્ચર્સથી આપણે શરૂઆત કરીએ છીએ। આપણે આજે કોઈ એક પ્રકરણમાંનો કોઈ એક પ્રશ્નની ચર્ચા કરીશું, બસ એ જ રીતે પછી તમારી પાસે આખા વર્ષ દરમિયાનની તૈયારી તો છે જ, એટલે હવે આ વિડિયો દ્વારા આપણે કન્ટેન્ટ તૈયાર કરીએ એના કરતા વિશેષ પરીક્ષા લક્ષી, એટલે તમે જો લખ્યું છે કે બોર્ડ એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચનરી 2021, તો આપણે પરીક્ષામાં કઈ રીતે ઉત્તર લખીશું, એ ઉત્તરમાં શું આપણું કન્ટેન્ટ હોવું જોઈએ અને કઈ રીતે આપણને વધુમાં વધુ માર્ક્સ મળશે। સો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ હિયર ઇઝ ધ चेप्टर नंबर 1। આજના લેક્ચરની હું તમને જે પ્રશ્નો તૈયાર આપવા માંગુ છું એ મિત્રો કંઈક આ રીતે છે, માત્ર એક જ, માત્ર ને માત્ર આવા એક જ પ્રકરણ આપણે વિચારીએ કે ચાલો આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, સ્ફટિકમય અસ્ફટિકમય આ બધું શેમાં આવશે, તો આપણા મગજમાં તરત થશે પરીક્ષામાં બેઠા આવીશું તો કે સાહેબ આ તો બધું પ્રકરણ નંબર 1 ઘન અવસ્થામાં આવે। એક્ઝેક્ટલી, આપણને જે આપેલા આ સેક્શન બી માંના કુલ 8 પ્રશ્નો પહેલા વિચારવું પડશે કયા કયા પ્રકરણનો પ્રશ્ન છે। હવે તમારા દિમાગમાં તૈયારી પ્રમાણે તરત થયું કે આ તો સાહેબ અમારે પ્રકરણ નંબર 1 કેવી રીતે, તો ચલો આમાંથી એક પ્રશ્ન લઈએ છે કે આણ્વીય ઘન પદાર્થ વિશે વિસ્તૃત માહિતી આપો। હવે આપણે પ્રશ્ન નથી લખવાનો, જુઓ મિત્રો ખાસ તમને કહું છું કે પરીક્ષામાં પ્રશ્ન નથી લખવાનો, આપણે ઉત્તર લખવાનો છે। જસ્ટ એક્ઝામ્પલ સેક્શન બી નો જો પહેલો જવાબ હોય તો આપણે આન્સર 1 આ રીતે લખીશું સેક્શન બી માં, અને અહીંયા પણ લખી નાખીશું આન્સર 1, ઓકે। અને પછી જે અહીંયા હશ્યો આપેલો હશે આ રીતે આપણી ઉત્તર વહીમાં આવો જે હશ્યો આપેલો હોય એ હાંસિયામાં આ લીટીઓ હશે બધી મિત્રો, તો એ હાંસિયામાં અહીંયા આપણે પહેલો જ મુદ્દો મારીશું, અને ત્યાં માત્ર ને માત્ર આપણે વાદળી પેનથી લખતા હોય છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો ઉત્તર વહીમાં કંઈ પણ લખાણ વાદળી પેનથી લખીશું। આપણો જવાબ આપણે આ રીતે સ્ટાર્ટ કરીશું આણ્વીય ઘન, ઓકે। બસ આપણો સમય બચાવવાનો છે અત્યારે, ભલે વિડીયોમાં તમને થોડુંક લંબાણપૂર્વક સમજવા મળતું હોય પરંતુ આપણે લખતી વખતે કન્ટેન્ટ આપણા દિમાગથી કાઢીને આપણે આપણા હાથ પર કાબુ રાખી આણ્વીય ઘન શું છે, તો આપણો જવાબ આવો છે કે જે ઘન પદાર્થ માના ઘટક કણો અણુઓ હોય તે ઘન આણ્વીય ઘન કહેવાય છે। લો મિત્રો આ આટલું લખી નાખ્યું, હવે આ લખાણ માં સ્વાભાવિક જ્યારે પણ ગુણ પ્રદાય યોજના બનતી હશે તો માધ્યમિક શિક્ષણ બોર્ડના જે પણ તજજ્ઞ એટલે કે એક્સપર્ટ ટીચર્સ જે ગુણ પ્રદાન માટે બેસવાના છે તે કદાચ આને અડધો માર્ક પણ આપી શકે, ત્યાં ચલો આવું લખ્યું હોય મિત્ર તો અડધો માર્ક,
ત્યારબાદ બાકીના જે 2.5 માર્ક છે કારણ કે પ્રત્યેક પ્રશ્ન આની અંદર 3 માર્ક નો છે એટલે 3 માર્ક આ 3 માર્ક્સ ગુણ્યા આપણી પાસે 6 ક્વેશ્ચન છે 6 તરી 18 માર્ક્સ થાય તો 18 માર્ક્સ નો આ સેક્શન છે મિત્રો પ્રત્યેક પ્રશ્ન 3 માર્ક નો છે હવે ચાલો આ તો આપણે જવાબમાં લખ્યું હવે આવા આણ્વીય ઘન પદાર્થના 3 પ્રકારો છે 3 પ્રકારોમાં વિભાજિત થાય છે નાઉ ફર્સ્ટ ઓફ ઓલ અધ્રુવીય આણ્વીય ઘન બી ધ્રુવીય આણ્વીય ઘન અને સી હાઇડ્રોજન બંધ ધરાવતા હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન મિત્રો અહીંયા હું ટૂંકમાં લખું છું તમારે લંબાણથી લખવાનું છે જો મિત્રો તમે આ લખ્યું છે એના 3 પ્રકારોમાં આ રીતે લખી અને નીચે અથવા તો આ જ પ્રકારોમાં હવે તમે એની થોડી કન્ટેન્ટ ને વિસ્તૃત થી લખશો પણ કેટલું તો 3 માર્કને આધીન છે લાંબુ લાંબુ આપણે લખતા નથી તો આમાં કેવું આવવું જોઈએ તો પ્રત્યેકની અંદર પ્રત્યેકમાં શું આવવું જોઈએ કે શું છે તો એમાં અધ્રુવીય તો કે આની અંદર અધ્રુવીય સહસંયોજક બંધ ઉપરાંત તેઓ ઓછા અવાહક વિદ્યુતીઓ આ વિદ્યુતના અવાહક ઉપરાંત વિદ્યુતના અવાહક ઉપરાંત આવા સંયોજનોના ગલન બિંદુ નીચા હોય છે હવે ઉદાહરણ આપવા તો શું આપી શકાય આમાં તો આમાં ઉદાહરણ આપી દેવાનો H2 Cl2 I2 આર્ગોન હિલિયમ વગેરે આ બધા અધ્રુવીય આણ્વીય ઘન છે ચલો આ જવાબ પૂરો થયો એવી રીતે હવે ધ્રુવીય આણ્વીયમાં શું લખશો તો અધ્રુવીય સહસંયોજક છે એવી રીતે અહીંયા ધ્રુવીય સહસંયોજક તો તમને ખબર છે આ કન્ટેન્ટની વાત ચાલે છે તો તમે ધ્રુવીય સહસંયોજક લખ્યું તે જ પ્રમાણે તેમના પોચા છે અવાહક છે આ પોચા વિદ્યુતના અવાહક ત્યારબાદ HCl SO2 NH3 વગેરે તેના ઉદાહરણ છે અધ્રુવીય સહસંયોજક કરતા ધ્રુવીય સહસંયોજકના ગલન બિંદુ ઊંચા હોય છે આ નીચા છે તો આના કરતા આના ગલન બિંદુ ઊંચા છે સ્વાભાવિક છે પ્રયોગશાળાના તાપમાને ઓરડાના તાપમાને તે સામાન્ય રીતે પ્રવાહી હોય છે વાયુ હોય છે આ પણ પ્રવાહી હોય છે વાયુ હોય છે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘનમાં આવીશું તો આમાં આપણે શું લખી શકાય તો કે તેમાં હાઇડ્રોજન બંધ ધરાવે છે અને તે અણુ અણુને જકડી રાખે છે કારણ કે તેનો ઘટક કોણ કોણ છે અણુ આ સમજાવતા નથી આપણે તો અહીંયા શું લખવાનું છે તો હાઇડ્રોજન બંધ ધરાવતા જે પણ સંયોજનો છે તેમાંના ખાસ કરીને બરફ H2O જેમાં હાઇડ્રોજન બંધ છે અને આવા જે પણ સંયોજનો થશે તેમના માટેના ગલનબિંદુ ઉત્કલન તેમના ગલનબિંદુ તેમના વિદ્યુતકીય રીતે અવાહક છે આ તમામ પ્રકારના ગુણધર્મો એમાં લખવાના છે સો ના ફર્સ્ટ ઓફ ઓલ હવે જ્યારે ગુણ તમને મળશે તો તમે જુઓ આ આણ્વીય ઘન લખ્યો અડધો માર્ક હશે આ દરેકની અંદરથી જે માર્ક્સ હશે એમાંથી ધારો કે એક માર્ક એક માર્ક એક માર્ક આ રીતે પણ થઈ શકે અને તમામની સાથે તમે જો અડધો માર્ક આનો ગણ્યો હોય તો અડધો આનો હોય તો અધ્રુવીય માટે એક ધ્રુવીય માટે એક અને હાઇડ્રોજન બંધ માટે બહુ જ ઓછું લખાણ છે જેથી એનો અડધો એટલે અડધો ને અડધો એક અને એક ને બે ને ત્રણ આ રીતે ગુણ થશે તો આ સાચું તો તરત જ આ સાચું આ સાચું આ સાચું તો આ ત્રણેય થઈને અને જો એક એક માર્ક હશે તો એક 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 3 માર્ક મળશે સો ડિયર ફ્રેન્ડ્સ આપણે જે પણ લખાણ લખીશું ઇન શોર્ટ આપણી કી પ્રમાણે હવે તમને ખબર નથી કે કી કેવી બનવાની છે ત્યારે પ્લીઝ ગુણ પ્રદાન યોજના કેવી બનવાની પણ પ્રશ્ન ખબર હતી કે આણ્વીય ઘન એનું કન્ટેન્ટ ખબર હતી કે આણ્વીય ઘનમાં 3 પ્રકાર તો સ્વાભાવિક એક માર્ક એક માર્ક એક માર્ક બની શકે અધરવાઇઝ કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રો આવી પરિસ્થિતિના કારણે માર્ક્સ લેવામાં તો જે તે વર્ષે જે પ્રમાણેની પરિસ્થિતિ હોય તે પ્રમાણે ધારો કે પ્રશ્ન પેપર હોય પ્રશ્ન પેપરની જે કઠિનતા મૂલ્ય હોય કઠિનતા મૂલ્ય પ્રમાણે જે તે પ્રશ્નની કઠિનાઈ હોય એ પ્રમાણે તજજ્ઞ શિક્ષક મિત્રો જ્યારે ગુણ પ્રદાન યોજના બનાવે ત્યારે એમ વિચારી શકે કે ચાલો આનો પણ આપણે અડધો માર્ક રાખીએ જેથી વિદ્યાર્થી મિત્રોએ કદાચ આમાં ઓછી તૈયારીને કારણે આવી પરિસ્થિતિમાં કદાચ ઓનલાઈન એજ્યુકેશનથી એ વેગળો રહી ગયો હોય તો કદાચ આની અંદર માર્ક્સ ઓછા આવશે તો કદાચ આનો પણ અડધો માર્ક્સ હોય એટલે આપણે કોઈ પણ ટોપિક કોઈ પણ શબ્દ ને સમજાવીને ટૂંકમાં લખીને આગળ વધીશું મિત્રો આ તો થઈ આણ્વીય ઘન પદાર્થ એટલે કે આપણા ઘન પદાર્થ પ્રકરણ નંબર 1 ની આવી રીતે દ્રાવણો હોય
विद्युत रसायन नु प्रकरण होय, रासायनिक गतिकी प्रकरण होय के चाहे ऑर्गेनिक होय, पण जे माग्यो ते प्रमाणे लखशो तो ए प्रमाणे तेमना गुणनु बायफर्गेशन थयेलू होय छे। तो आशा राखू छू કે જેમ આ પ્રશ્નની સમજ મળી એ રીતે ત્રણ ગુણના દરેક પ્રશ્નો માટે તમારી પાસે જે 12 મહિના સુધીનો છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન એજ્યુકેશન કે ટૂંકમાં એકાદ મહિનાનું ઓફલાઈન એજ્યુકેશન કે જે પણ તમે એજ્યુકેશનથી કન્ટેન્ટ તૈયાર કર્યું છે તેને સારી રીતે તમે પીરસી શકો અને આપણી ઉત્તરવહીમાં લખાણથી તમે સારામાં સારા ગુણ મેળવો તેવી શુભેચ્છા સાથે આજનો આ લેક્ચર માં સરસ્વતીના ચરણોમાં સમર્પિત કરી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી સૌને વિશ યુ ઓલ ધ બેસ્ટ।